હું આદર્શ છું રાકેશ ચાંગેલા. નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં ટૂંકો હશે કોઈ ગણતરી કર્યા વગર જણાવો. તો આપણે કોઈ પણ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા આપેલી હોય ને તો એના વર્ગમૂળ તરીકે કેટલા અંકો આવે એ આપણે સીધે સીધું કહી શકાય. એના માટે જે આ જે છે નોંધ એ જુઓ, આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યાના અંકોનું સૂત્ર. તો આ સૂત્ર એ રીતે છે કે સંખ્યાના અંકો છે એ આપણે એને લઈએ Yeah.
બંનેની જોડી બનાવી 42 છે તો 55 25 36 36 7 7 49 તો 66 36 આવે, 6 36 અહીંયા 12 આવે, અહીંયા 12 માંથી 6 જાય તો 6 625 600 પોઈન્ટ ચડાવી દો અહીંયા પોઈન્ટ મૂકો તો એકમનો 5 5 ચાલે ભાષા 5 10 13 6.5 અને 625 રેડી અહીંયા આવશે 42.25 બરાબર 6.5 એનું વર્ગમૂળ 6.5 ત્યાર પછી દાખલો છે 31.36 પાંચમો દાખલો છે એમાં 31.36 છે તો 31.36 ને આપણે જોઈએ 31.36 અને બંને જોડી બનાવી બરોબર એટલે આ રીતે આપણે દશાંશ સંખ્યા ભાગાકાર રીતે આમ શોધી શકાય.